હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ ગોળ કેરીનું ખાટું મીઠું ઓથાણું, જે આખું વર્ષ સારું રહે છે અને લાલ ચટક રહે છે, ઘરમાં દરેકને ભાવશે. 1 કિલો કેરીના માપમાં પરફેક્ટ માપ સાથેનું આ અથાણું ચૂલા ઉપર બનાવવાની છું. તો અથાણાની ફૂલ રેસીપી જોવા માટે વિડીયો સ્કીપ નહીં કરતા. ગોળ કેરીનું અથાણું બનાવવા માટે કાગડા કેરી અથવા રાજાપુરી 1 કિલો કેરી લેવાની છે. કેરીની છાલ અને જાળીનો ભાગ આવે એ કાઢી તેને ધોઈ ચોખ્ખી કરી અને 1 ચમચી હળદર અને 2 ચમચી મીઠું નાખી તેને મિક્સ કરવાની છે. હવે આ મિક્સ કરેલી કેરીને ઢાંકી અને 4 કલાક માટે હળદર મીઠામાં રાખવાની છે. 4 કલાક થાય પછી કેરીમાં મીઠાનું પાણી થાય છે, એ પાણીને નિતારી લેવાનું છે. પાણીને નિતારી અને હવે આ કેરીને 2 કલાક સુધી સૂકવવાની છે. એ વધારે ન સુકાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. ફક્ત જે ભીની હોય એ થોડી કોરી કરવા માટે 1 કલાક કે 2 કલાક જ સૂકવવાની છે. તો 2 કલાક પછી કેરી સુકાઈ ગઈ છે અને તેમાં કઈ સામગ્રી લેવાની છે તેનું પરફેક્ટ માપ બતાવું છું. તો કિલો કેરીની સામે 1 કિલો કોલ્હાપુરી ગોળ લેવાનો છે, 500 ગ્રામ એસકે મસાલો, સ્વાદ પ્રમાણે હિંગ અને વઘાર માટે તજ, લવિંગ અને મરી, અને આ કિલો કેરીમાં 300 ગ્રામ જેટલું તેલ જોશે. આ અથાણું ઓછા તેલમાં બને છે અને આખું વર્ષ સારું રહે છે. તો હવે ગોળને ઝીણો ઝીણો સમારી લેવાનો છે. તો પહેલાં ગોળને સમારી લઈ. તો આ રીતે અથાણાની બધી સામગ્રી તૈયાર કરી અને હવે અથાણું બનાવીએ. તો ગેસને ચાલુ કરી અને થોડા મોટા વાસણમાં 100 ગ્રામ જેટલું તેલ લેવાનું છે અને વઘાર માટે તજ, લવિંગ અને મરી લેવાની છે, જેનાથી ટેસ્ટ ખૂબ સારો આવશે. અને 1 ચમચી હિંગ નાખી અને આ કેરીને થોડી વાર માટે ચડવા દેવાની છે. મીડિયમ ગેસ પર 5 મિનિટ કેરીને ચોળવી અને હવે તેને અલગ વાસણમાં લેવાની છે. તો કેરીને બીજા વાસણમાં લઈ અને ફરી એ જ વાસણમાં આપણે અથાણું બનાવવાનું છે. તો વઘાર માટે થોડું તેલ લીધું હતું અને હવે ફરી 200 ગ્રામ જેટલું તેલ વાસણમાં લઈ અને ગોળને પકાવવાનો છે. તો કેટલા સમય સુધી ગોળને પકાવવાનો છે, ગોળને કેટલો ઘાટો કરવાનો છે તેની પરફેક્ટ રીત જોવા માટે વિડીયો સ્કીપ નહીં કરતા. જો અથાણું સરસ બનાવવું હોય તો, અને આ અથાણું એટલું સરસ અને એટલું સ્વાદિષ્ટ બનશે કે ઘરમાં બધાને ભાવશે, અને પહેલી વાર જ અથાણું બનાવશો ને તો પણ નહીં બગડે. અથાણું બનાવવું સાવ સહેલું છે, પણ ગોળનો પાયો કેટલો લાવવાનો છે એ જ રીત જોવાની છે. મીડિયમ ગેસ પર ગોળને પકાવવાનો છે. આ રીતે પરપોટા થવા લાગે અને ગોળ એકદમ ઓગળી જાય ત્યાં સુધી પકાવવાનો છે. આપણે લાડવા કે ચૂરમો બનાવીએ ત્યારે ગોળમાં જેટલી ફૂલ આવે એટલો ગોળ પાકી જાય, એટલે એમાં આ વઘારેલી કેરી એડ કરવાની છે. આમાં હજી પણ પ્રોસેસ આવશે તો વિડીયો સ્કીપ નહીં કરતા. કેરીને ઉમેરી અને મીડિયમ ગેસ પર પકાવવાની છે. ગોળમાં જેમ કેરી પાકશે એમ કેરી ફૂલશે. આપણે જેમ પૂરી તળીએ ને પૂરી ફૂલે ને એમાં કેરીના ટુકડા ફૂલશે. તો આ રીતે કેરીના ટુકડા ફૂલતા જાય, પાછા બેસી જાય, એ રીતે ગોળને કેરીમાં પકાવવાનું છે. કેરી ફૂલે એટલે કેરીમાં પાણી છૂટું પડે અને પાણી બળશે, એટલે આ રસો જલ્દી ઘાટો નહીં થાય, એને ધીમે ધીમે પકાવવાની છે. તો આ રીતે લગભગ 15 થી 20 મિનિટ લાગે છે. તો ચેક કરી લેવાનું, જો રસો ગોળનો રસો થોડો જાડો
ઘાટો અને એક દોઢ તાર જેટલી ચાસણીનો થાય, એટલે ગોળ કેરીનું જે આ ગોળનો પાયો છે એ રેડી છે. ચાસણી જાડી થઈ જાય એટલે કમ્પ્લીટ છે, એટલે ગેસ બંધ કરી દેવાનો છે. અને હજી પણ પ્રોસેસ આવશે તો વિડીયો સ્કીપ નહીં કરતા. હવે આ અથાણાને એકદમ ઠંડુ થવા દેવાનું છે. તો 8 કલાક પછી આ એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં એસકે મસાલો ઉમેરવાનો છે. જે અથાણાનો તૈયાર મસાલો આવે છે, તૈયાર સંભાર, એ ઉમેરવાનો છે. રસો પતલો રાખવો હોય તો થોડો ઓછો નાખવાનો, નહીતર 500 ગ્રામ જેટલો મસાલો તો ઉમેરવાનો જ, જે રસાને એકદમ ઘાટો બનાવશે અને રસદાર પણ રહેશે. અને આ અથાણું આખું વર્ષ બગડતું નથી અને સ્વાદિષ્ટ પણ બને છે, અલગ જ ટેસ્ટમાં બને છે. શાક ન હોય ને તો શાકની જરૂર ન પડે, રોટલી સાથે ખાઈ શકાય તેવું આ અથાણું બાળકોને પણ ભાવશે. તો ગોળ કેરી અથાણું બનાવવાની આ રેસીપી આપને જરૂર ગમી હશે એવી આશા રાખું છું. તો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.